આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પલસાણાના કડોદરા ખાતે સમસ્ત ઉત્તર ભારતીય હોળી સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જે કાર્યક્રમમાં સમસ્ત ઉત્તર ભારતીય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. અહીંયા મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા છે. બારડોલી જયશ્રીરામ સેના દ્વારા જ સન્માન કરવામાં આવ્યું છે. સમસ્ત ઉત્તર ભારતીય સમાજને જયશ્રીરામ સેના તરફથી હોળીની શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે. આ તહેવાર રંગેચંગે ઉજવવામાં આવે છે. પલસાણા તાલુકાના કડોદરા ખાતે જ સમસ્ત ઉત્તર ભારતીય હોળી સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હિન્દુ સમાજના અસ્તિત્વ, ગરિમા અને તેની માટે હંમેશા તત્પર રહેતા જે લોકો છે તે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી રામ સેના દ્વારા જ કાર્યક્રમમાં સમસ્ત ઉત્તર ભારતીય સમાજના આગેવાનો અને જે મુખ્ય કાર્યકર્તાઓ છે તે ઉપસ્થિત રહ્યા હતા. વાતાવરણ જે છે તે શ્રી રામમય બની ગયું હતું. મારું નામ યોગેશ કુમાર ગુણવંતલાલ પટેલ છે. હું પલસાણા તાલુકા પંચાયત વરેલી સીટ ઉપરથી સદસ્ય તરીકે ચૂંટાયેલા સભ્ય છું. આજરોજ મારા મત વિસ્તારની અંદર ઉત્તર ભારતીય સમાજની માંગણીને માન આપીને એમના હોળી સંમેલન માટે જે રજૂઆત હતી એમની કાયદેસરની પરવાનગી મેળવીને આજરોજ જે આ હોળી સમારોહનો મિલનનો કાર્યક્રમ કરેલ છે, જે સંદર્ભે અમારા આમંત્રણને માન આપીને શ્રી રામ સેના બારડોલીથી અહીંયા આવી છે અને અમારો જે સન્માન કર્યું છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય શ્રી રામ, જય શ્રી રામ.